અરબી સમુદ્રમાં સક્રિય સાગર નામનું વાવાઝોડું રાજ્યના અલગ અલગ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન. દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર અપરાર સાયક્લોનિકની અસરના કારણે ગુજરાતમાં ગરમ સૂકા પવનમાં વધારો, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ, મોટાભાગના શહેરોમાં પારો 43ને પાર. છોટાઉદેપુરના નસવાડીના વીજ સબસ્ટેશન પાછળ લાગી ભીષણ આગ, ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા 100થી વધુ ગામનો વીજ પુરવઠો કરાયો બંધ. સુરતના સ્વિમિંગ પુલમાં બાળક ડૂબી જવાના મામલે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર, સ્વિમિંગ ટ્રેનર ક્લબના માલિક સામે ફરિયાદ નોંધવા માંગ. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પાસે 113 ધારાસભ્યોનું લિસ્ટ હોવાનો દાવો, લિસ્ટ રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યું. ભાજપ માટે બહુમતનો આંક બન્યો વધુ મુશ્કેલ, બે અપક્ષ પણ કોંગ્રેસ અને જેડીએસની સાથે વિરોધ પ્રદર્શનમાં આપી હાજરી. રામ જેઠમલાણીએ કર્ણાટકમાં રાજ્યપાલના નિર્ણય પર ઉઠાવ્યો વાંધો, સીજેઆઈ સમક્ષ રામ જેઠમલાણીની દલીલ, બંધારણીય શક્તિનો દુરુપયોગ કરાયો. નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો Z24 કલાક. પેરામેડિકલ ક્ષેત્રે પોલમપોલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર જાણશો તો તમે પણ ચોંકી જશો. ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનિશિયનનું પેપર લીક થયું છે, ક્લિનિકલ હિમેટોલોજીનું પેપર લીક થયું હોવાની માહિતી સામે આવી રહી છે. રાજકોટની વિહાન ઇન્સ્ટિટ્યૂટમાં આ પરીક્ષા લેવાઈ, પરીક્ષાની આગલી રાત્રે જ પેપર વાયરલ થયું હતું. વિદ્યાર્થીઓએ Z24 કલાકનો સંપર્ક કર્યો. વિહાન ઇન્સ્ટિટ્યૂટ આપે છે DMLTના સર્ટિફિકેટ, જે માહિતી સામે આવી રહી છે. રાજકોટની વિહાન ઇન્સ્ટિટ્યૂટ સવાલોના ઘેરામાં આવી છે. શું લેબ ટેકનિશિયનના કોર્સમાં મોટા પાયે આજ પ્રમાણે ધુપ્પલ ચાલે છે? બાર કોમર્સ આર્ટ્સના સ્ટુડન્ટ્સને પણ એડમિશન આપવામાં આવી રહ્યું છે. શું રેગ્યુલર કોર્સને પણ એક્સટર્નલ કરાવવામાં આવી રહ્યું છે? વિહાન ઇન્સ્ટિટ્યૂટે પેપર લીકની વાતને સ્વીકારી છે. અહીંયા જ્યારે ખુદ વિહાન ઇન્સ્ટિટ્યૂટ એવું સ્વીકારતું હોય કે સોશિયલ મીડિયામાં પેપર લીક થયું છે, અમે તમને જાણ થઈ છે અને અમે ફેર પરીક્ષા લેવા માટે કાર્યવાહી કરીશું, ત્યારે સવાલ એ થાય છે કે તો પછી શું અહીં પરીક્ષાના નામે આ જ પ્રકારની ગેરરીતિ ચાલે છે? આ પ્રકારના ઇન્સ્ટિટ્યૂટમાં આ જ રીતે ધજાગરા ઉડાવાય છે લેબ ટેકનિશિયન જેવા ગંભીર કોર્સના? શું ઉત્તર વહી પણ ઘરે મોકલી આપવામાં આવતી હતી? શું પૈસા આપીને પાસ કરી દેવાય છે વિદ્યાર્થીઓને? તો સવાલ ઉભો થઈ રહ્યો છે કે લેબ ટેકનિશિયનને આ જ રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે, કે શું દરેક પરીક્ષામાં શું આ જ પ્રકારની પોલમ પોલ ચાલી રહી છે? આ પ્રકારના અનેક સવાલો ઉઠી રહ્યા છે. ક્યાં સુધી નાણાંથી આવા સેટિંગ થતા રહેશે? તો અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. જે રીતે વિદ્યાર્થીઓ દ્વારા પેરામેડિકલની જે પોલમ પોલ છે તે Z24 કલાક સાથે રજૂ કરવામાં આવી, ક્લિનિકલ હિમેટોલોજીનું પેપર લીક થયું, રાજકોટની વિહાન ઇન્સ્ટિટ્યૂટમાં અંગેની પરીક્ષા લેવામાં આવી, પેરામેડિકલ ક્ષેત્રે પોલમ પોલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનિશિયનનું પેપર લીક થયું હોવાની માહિતી મળી, ક્લિનિકલ હિમેટોલોજીનું પેપર લીક થયું અને આ સમગ્ર મામલો જે છે તે સામે આવી રહ્યો છે. દિલ્હીની માર્કશીટ, એક તરફ ગુજરાતનું સર્ટિફિકેટ, પરીક્ષાની આગલી રાત્રે જ આ પેપર વાયરલ થઈ ગયું હતું. વિદ્યાર્થીઓએ Z24 કલાકનો સંપર્ક કર્યો અને સમગ્ર મામલો જે છે તે Z24 કલાક સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો. વિહાન ઇન્સ્ટિટ્યૂટ DMLTના સર્ટિફિકેટ આપે છે, તો રાજકોટમાં જ આવેલી વિહાન ઇન્સ્ટિટ્યૂટ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. આજે હકીકતમાં જે મને તમારા માધ્યમથી મને જે આજે જાણ કરવામાં આવેલી છે એના માટે હું આપનો આભારી છું. જે ગઈકાલે રાતે સોશિયલ મીડિયામાં જે એક્ઝામ અમારી આજે 17 તારીખે જે એક્ઝામ થવાની હતી તેનું પેપર 16 તારીખે સાંજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલું હતું, જેની મને આપના માધ્યમથી જાણ કરવામાં આવેલી છે. જે અમે પૂરેપૂરી એક્ઝામ રીશેડ્યુલ કરી
અને અમે એને ફરીથી નેક્સ્ટ વીકમાં આજે ફરીથી નવી એક્ઝામ પ્રમાણે ઉપર હેડ ઓફિસમાં જાણ કરી અને રીશેડ્યુલ એક્ઝામ કરી અને ફરીથી એક્ઝામ લેવડાવશું વિદ્યાર્થીઓના. તો આ સમાચાર જે સામે આવી રહ્યા છે તેનાથી દરેક વ્યક્તિ ચોંકી જશે. ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનિશિયનનું પેપર લીક થયું અને જે રીતે આ પેપર લીક થઈ ગયું હતું, આગલા દિવસે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું આ પેપર, પૈસા આપીને શું વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવે છે. આક્ષેપ છે કે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટને પણ અહીં એડમિશન આપી દેવાય છે. તો રેગ્યુલર કોર્સ જે કરવાનો હોય છે તેને એક્સટર્નલ રીતે પાસ કરાવવાનું વિહાન ઇન્સ્ટિટ્યૂટ પર આરોપ પણ લાગી રહ્યો છે. તો રાજકોટથી અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા તમામ વિગતો સાથે ઉપસ્થિત છે. રક્ષિત, જે રીતનો આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, વિહાન ઇન્સ્ટિટ્યૂટની સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, સૌથી પહેલા દર્શકોને સમગ્ર મામલો જણાવીશું. તોરલ, ખાસ કરીને વાત કરું તો જ્યારે નેશનલ કાઉન્સિલ ઓફ પેરામેડિકલ દિલ્હીની જ્યારે વાત કરું તો જેની અંતર્ગત લગભગ અલગ અલગ જે રાજ્યોની છે તે જે ઇન્સ્ટિટ્યૂટ છે તે સંકળાયેલી છે, જેની અંદર એક રાજકોટની વિહાન ઇન્સ્ટિટ્યૂટ છે તે પણ તેમની સાથે સંકળાયેલી છે. ખાસ કરીને આજે જ્યારે 17 તારીખના રોજ એટલે કે કહી શકાય કે જ્યારે DMLTનું જે કહી શકાય પરીક્ષા હતી, જે અત્યારે પરીક્ષા ચાલી રહી છે, આજે પરીક્ષાનું આખરી પેપર હતું કે જેની અંદર ક્લિનિકલ જે હેફોલોજી કહી શકાય બ્લડ બેન્કિંગનું જે પરીક્ષા હતી તેમનું પેપર છે તે ગઈકાલથી જ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ચૂક્યું હતું. ખાસ કરીને ગઈકાલ સાંજથી જ છે તે આ પેપર છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ચૂક્યું હતું. વિદ્યાર્થીઓ પાસે છે તે આ પેપર છે તે પહોંચી ચૂક્યું હતું. ખાસ કરીને જે સંસ્થાના સંચાલકો છે તેમણે પણ આ વાત કબૂલી હતી કે આ પેપર છે તે લીક થઈ ચૂક્યું છે. ખાસ કરીને આજે 3 તબક્કામાં પરીક્ષા લેવામાં આવતી છે, 9 થી 12, 12 થી 3 અને 3 થી 6 વાગ્યા એમ 3 તબક્કાની અંદર છે તે એક્ઝામ લેવામાં આવતી છે. આ રાજકોટના એસ્ટોન ચોક ખાતે આવેલી જે વિહાન ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આગળ આ પ્રકારે પરીક્ષા લેવામાં આવતી હતી. સંચાલકો સાથે જ્યારે વાત કરું ત્યારે તેઓનું સ્પષ્ટપણે એવું કહેવું હતું કે જ્યારે અત્યારે પેપર લીક થયું છે તેમને પણ આ વાતનો ખ્યાલ નહોતો, પરંતુ જ્યારે Zee 24 કલાકના માધ્યમથી જ્યારે તેમને જાણ થઈ હતી કે આ પેપર છે તે લીક થઈ ગયું છે ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સમગ્ર મામલે છે તે તેમના દ્વારા દિલ્હી ખાતે જે હેડ ઓફિસ છે તેમને જાણ કરવામાં આવશે અને પેપર છે તે ફરી એક વખત લેવાય તેવી પણ એક વાત કરવામાં આવી છે. ખાસ કરીને રી એક્ઝામની પણ વાત કરી છે ત્યારે અત્યારે તો હાલના તબક્કે પરીક્ષા તે છે અત્યારે ઇન્સ્ટિટ્યૂટની અંદર લેવામાં આવી છે, પરંતુ રી એક્ઝામ ક્યારે થાય તે સૌથી મોટો સવાલ. મહત્વની વાત એ છે કે આની અંદર જે પેરામેડિકલની અંદર જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે ત્યારે તેમને ટેકનિશિયન અને નોન ટેકનિશિયનનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે. ખાસ કરીને અહીં જે વિદ્યાર્થીઓ આવતા હોય છે તેમને લેબ ટેકનિશિયનનું જે સર્ટિફિકેટ આપવામાં આવતું છે, પરંતુ કહી શકાય કે જ્યારે આ કોર્સની અંદર 6 મહિના હોય છે તે થિયરી એક્ઝામ હોય છે તે ભણવામાં આવતી છે અને ત્યારબાદ 6 મહિના હોય છે તે પ્રેક્ટિકલ એક્ઝામ છે તે ભણવામાં આવતી છે, પરંતુ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેમની પાસે કોઈપણ પ્રકારની લેબોરેટરી ઉપસ્થિત નથી. રાજકોટની અલગ અલગ લેબોરેટરીની અંદર તે જે તેમના વિદ્યાર્થીઓ છે તેમને ત્યાં મોકલતા હોય છે અને ત્યાં પોતે છે તે પોતાનું લેબોરેટરીની પ્રેક્ટિકલ છે તે જ્ઞાન આપતા હોય છે. ખાસ કરીને અત્યારે લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓ છે તે આ ઇન્સ્ટિટ્યૂટની અંદર અભ્યાસ કરી રહ્યા છે. એક વિદ્યાર્થી દીઠ 50,000 રૂપિયા વર્ષની ફી છે તે વસૂલવામાં આવતી છે. લગભગ કહી શકાય કે આ ફીનો આંકડો 1 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. જ્યારે પરીક્ષાની જો વાત કરું તો પરીક્ષાની અંદર ખુલ્લેઆમ છે તે ચોરી થતી સ્પષ્ટપણે નજરે થઈ હતી. જ્યારે Zee 24 કલાકની ટીમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચી હતી ત્યારે વિદ્યાર્થીઓ છે તે પુસ્તક અને મોબાઈલ છે તે લઈ અને અંદર પરીક્ષાની અંદર પરીક્ષા આપતા હતા. મહત્વની વાત એ છે કે એક વિદ્યાર્થી પાસે તો ગઈકાલે માર્કશીટ જે કહી શકાય કે આન્સર શીટ હતી તે પણ પહોંચી ચૂકી હતી. ક્વેશ્ચન પેપર તો અગાઉથી આવ્યું હતું, સાથોસાથ આન્સર શીટ પણ જ્યારે પરીક્ષા જે આપનાર જે પરીક્ષાર્થી છે તેમની સાથે પહોંચી જાય ત્યારે કહી શકાય કે જે અભ્યાસ કરીને જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને જે ડિગ્રી મેળવતા હોય છે અને જે લોકો આવી રીતે ખોટી રીતે ડિગ્રી મેળવતા હોય છે બંને વચ્ચે તફાવત હોય છે. ત્યારે મહત્વનું છે કે જે ખોટી ડિગ્રી લઈ અને જે લેબ ટેકનિશિયનનું સર્ટિફિકેટ હાંસિલ કરતા છે અને તે લોકો જ્યારે નોકરી પ્રાપ્ત કરતા છે ત્યારે આ બંને વચ્ચેનો તફાવત છે તે ખૂબ જ મોટો થઈ જતો હોય છે. આપણી સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. તમે શું કહેશો, જે રીતે અભ્યાસ કરીને ડિગ્રી મેળવી અને આ રીતે ડિગ્રી આપતી હોય છે, શું કહેશો? અમારે તો ઘણી બધી મહેનત કરવી પડે એમ છે, કારણ કે રૂમ રાખીને રહેતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી મહેનત અને વોટ્સએપમાં વાયરલ થયું હતું, પણ અમારી પાસે પેપર પહોંચ્યું નહોતું, અમે પેપર ગોતતા હતા પણ અમને જ ના મળ્યું. અમે અમારી રીતના મહેનત અમારે કરવી જરૂરી છે, પાછું રીચેકિંગનું બીજી વાર થશે, બીજી વાર અમારે પેપર દેવાનું રહેશે. શું કહેશો, કોલેજની અંદર તમારી જે વિહાન ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આગળ ખુલ્લેઆમ ચોરી થતી હોય છે, તમે પણ કદાચ જોઈ હશે, અમે પણ અમારી આંખે જોઈ હતી, મોબાઈલ ફોન છે, પાછી પુસ્તક લઈને વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા. ખુદ સંચાલકનું કહેવું છે કે થોડી ઘણી તો ચોરી છે તે કરાવવી જોઈએ, શું કહેશો? એમાં આજુબાજુમાંથી જોવા દે છે, બીજી તો વધુ ચોરી થતી નથી. પ્રેક્ટિકલનું અમારે મોસ્ટ ઓફલી ઘણી બધી લેબમાં ત્યાંથી ક્લાસમાંથી સ્ટડી કરાવે છે 6 મહિના,
ઘણી બધી લેબમાં અલગ અલગ જગ્યાએ બધી સ્ટુડન્ટને અલગ અલગ મૂકી દે છે, પછી એકબીજાના કોન્ટેક્ટ હોય તો એ ત્યાં જાય છે, અને ઘણા બધા મોસ્ટ ઓફલી ઘણા બધી પેથોલોજીસ છે એને આગળ સૌની રીતના સૌ પ્રેક્ટિકલ કરે છે. અને ભાઈ લાસ્ટમાં છેલ્લે અમારે એક્ઝામ આવે છે, તો કાલે પેપર વાયરલ થયું હતું, અમારી આગળ પેપર પહોંચ્યું નહોતું, અમે પેપર ગોતવાની ઘણી ટ્રાય કરી, અમને પણ ના મળ્યું, પછી રીસેકિંગનું અત્યારે પેપર અમે દઈ દીધું છે એને, પાછા 2-3 દિવસ પછી પાછું અમારે એક્ઝામ દેવાની છે એ પેપરની. ખાસ કરીને બીએસસી અભ્યાસ કર્યો ત્યારબાદ પેરામેડિકલમાં એડમિશન લેવામાં આવતું છે, પરંતુ આ ઇન્સ્ટિટ્યૂટની અંદર ક્યાંક એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેઓ બાર આર્ટ્સ અને કોમર્સનો અભ્યાસ કરી ચૂક્યા છે, તેમને પણ ટેકનિશિયનનું સર્ટિફિકેટ મળી શકે છે જો આપની સાથે પાસ કરે તો, આ કેટલું યોગ્ય? એની અંદર એવું હોય છે કે બાર પાસ ઉપર છે ને નોન ટેકનિશિયનનું આપે છે, અને બીએસસી કમ્પ્લીટ કરે છે ને એને ટેકનિશિયનનું આપે છે, એટલે એવી રીતના હોય છે. તો જ્યારે બંનેને જ્યારે ટેકનિશિયનનું સર્ટિફિકેટ મળી જાય તો કેટલું યોગ્ય કહેવાય? યોગ્ય તો પેલું એની અંદર એવું છે કે કોમર્સ કરેલા હોય ને પેલું સાયન્સ શું છે એ ખબર જ નથી. અમે લોકો સાયન્સ કર્યું છે, અમને ખબર છે કેવી રીતના સાયન્સ અમે પાસ કર્યું છે, અને ડાયરેક્ટ બીએસસી પછી થતું હોય છે તો એ 12મા ઉપર પણ અહીંયા થાય છે, બધીને સર્ટિફિકેટ બધીને સરખા જ આપવામાં આવે છે. કેટલી ફી વસૂલવામાં આવે છે? તમે કેટલી ફી ભરો છો? મારે 24,000ની આજુબાજુ થઈ છે, 24,500 પર સેમેસ્ટર 24,500 ફી વસૂલે છે, એટલે કે વાર્ષિક ફી 25,000 સુધી પહોંચી ચૂકે છે. આપણી સાથે એનએસયુઆઈના જિલ્લા ઉપપ્રમુખ છે તે પણ ઉપસ્થિત છે. રોહિતભાઈ, આટલું મોટું કૌભાંડ કહી શકાય, કેટલું યોગ્ય? આ જે રાજકોટમાં એસ્ટ્રોન ચોક ખાતે આવેલ વિહાન ઇન્સ્ટિટ્યૂટમાં કે જે આપણા ઓલ ઇન્ડિયા મેડિકલ કાઉન્સિલ પછી ડાયરેક્ટ પેરામેડિકલ કાઉન્સિલ આવે છે એના, એમાં સૌથી અગત્યના કોર્સ જે 10 જેટલા કોર્સ આ ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવવામાં આવે છે. આ મેડિકલના કોર્સ એટલા અગત્યના હોય છે કે જેમાંથી બધા ટેકનિશિયન જેવા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટના ટેકનિશિયન અહીંયાથી પોતે ડિગ્રી લઈ અને તેઓ દર્દીઓની સેવા કરતા હોય છે, પરંતુ અહીંયા નકલી ડિગ્રીઓ લઈ આગલા દિવસે પેપર લીક થઈ જાય, સ્ટુડન્ટને આગલા દિવસે પેપર આપી અને આન્સરશીટ ઘરેથી જ લખતી આવવાની. અત્યારે તમારા જી ગુજરાતીના માધ્યમથી ઇન્સ્ટિટ્યૂટ ઉપર ગયા એટલે ત્યાં વિદ્યાર્થીઓ ખુલ્લે આમ ચોપડીમાંથી અને મોબાઈલમાંથી લખતા હતા. આ શિક્ષણનું ખુલ્લે આમ સીતા હરણ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. શું કહેશો આગામી દિવસોની અંદર કયા પ્રકારની આની સામે કાર્યવાહી થવી જોઈએ? અને આગામી દિવસોમાં અમે કલેક્ટરને અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરશું અને ઇન્સ્ટિટ્યૂટ અને ઉપર યુનિવર્સિટીમાંથી યુજીસીમાં માન્ય છે કે નહીં એની તપાસ યોગ્ય કમિટી રચી અને આની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કરવું ફરજિયાત હોય છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પેરામેડિકલનો કોર્સ છે તે થઈ રહ્યો છે, પરંતુ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેમના દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે કોઈ પણ પ્રકારનું સંલગ્ન પણ કરવામાં નથી આવ્યું. યુનિવર્સિટીને તમે જાણ કરીને કોઈ આ માટે રજૂઆત કરશો? હજી હાલ જ કલાક પહેલાં જ અમે યુનિવર્સિટીના સત્તાધીશોએ કોન્ટેક્ટ કર્યો, પણ તેઓ મિટિંગમાં હોવાથી અમે ડાયરેક્ટ અહીંયા એનએસયુના કાર્યકર્તાઓ યુનિવર્સિટીના કુલપતિ સાથે વાત કરવાના છે. અહીંયા યુનિવર્સિટીમાં DLMTનો કોર્સ અવેલેબલ હોવા છતાં આ લોકો શું કામે દિલ્હી કાઉન્સિલ ઓફ પેરામેડિકલમાં આ લોકો જોડાયેલા છે એની તપાસ અમે કરાવશું, અને જો આ ઇન્સ્ટિટ્યૂટ ઉપર કોઈ પણ કાયદેસરના પગલાં નહીં લેવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા તાળાબંધી કરી અને માન્યતા રદ સુધી કરાવવાના પગલાં લેવામાં આવશે. ચોક્કસ. તોરલ, તો જે રીતે જોયું કે અનેક વિદ્યાર્થીઓ છે તેમનું ભાવિ અત્યારે જોખમમાં છે, સાથોસાથ જે રીતે વિદ્યાર્થીઓની વાત કરીએ તો સંસ્થા છે તે ખુલ્લેઆમ ચોરી કરાવતી હોય છે, ખુદ સંચાલક ઉપર બેઠા હોય છે અને વિદ્યાર્થીઓ છે તે પાઠ્યપુસ્તકમાંથી ચોરી કરતા હોય છે, મોબાઈલમાંથી ચોરી કરી અને પેપર છે તે લખતા હોય છે, અનેક સવાલો છે તે આ ઇન્સ્ટિટ્યૂટ સામે ઊભા થઈ રહ્યા છે, પરંતુ આખરે આ ઇન્સ્ટિટ્યૂટને માન્યતા કોને આપી તે સૌથી મોટો સવાલ છે. જ્યારે આ રીતના જો વિદ્યાર્થીઓ લેબ ટેકનિશિયન બનશે તો આગામી દિવસોની અંદર જે દર્દી હશે કે જેમની લેબોરેટરી ટેસ્ટ થવાના હશે તે લેબોરેટરી ટેસ્ટ સાચી રીતે થઈ શકશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. બિલકુલ રક્ષિત, આભાર તમામ જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે. તો સંવાદદાતા રક્ષિત જોડાયા હતા, તેઓએ સમગ્ર મામલાનો જે ચિતાર છે તે આપ્યો છે. ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનિશિયનનું પેપર લીક થવાનો જે મામલો સામે આવ્યો, ક્લિનિકલ હેમેટોલોજીનું પેપર પણ લીક થયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા Z24 કલાકનો સંપર્ક કરવામાં આવ્યો અને આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. અને એક મહત્વપૂર્ણ સમાચાર, અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે. વાવાઝોડાનું નામ સાગર આપવામાં આવ્યું છે. ગુજરાતના પોચ પર 2 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવાઈ છે. તો વાવાઝોડાનો જે ખતરો તોળાઈ રહ્યો હતો, ગુજરાતના પોચ પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં હાલ તો આ વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી દેવાઈ છે. તો અરબી સમુદ્રમાં આ વાવાઝોડું સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવાઈ છે. ગુજરાતના પોચ પર 2 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે.
તો આપ જોઈ શકો છો કે જે રીતે આ વાવાઝોડું છે જે સક્રિય થયું છે અરબી સમુદ્રમાં કેવી રીતે આગળ વધી શકે છે અને અરબી સમુદ્રને આ વાવાઝોડું સક્રિય થતાં અરબી સમુદ્રના કિનારે વસેલા તમામ જે સ્થળો છે તેને પણ એલર્ટ પર મૂકી દેવાની ફરજ પડશે. ગુજરાતના પોચ પર 2 નંબરનું સિગ્નલ લગાવવાની પણ ફરજ પડી ગઈ છે અને માહિતી પણ આપી દેવામાં આવી છે. માછીમારોને ખાસ કરીને આ સમયે દરિયો ન ખેડવા માટે કહી દેવામાં આવ્યું છે. ચક્રવાત જે છે તે આકાર લઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સાગર નામનો ચક્રવાત હાલ તો સક્રિય થઈ રહ્યો છે. તો અરબી સમુદ્રમાં આ ચક્રવાત સક્રિય થતા આ વાવાઝોડું સક્રિય થતા તેના કાંઠે વસેલા તમામ જે સ્થળો છે તેને પણ અસર પહોંચી શકે છે. ફોનલાઈન પર સંવાદદાતા મિતેશ ગોહિલ જોડાયા છે. મિતેશ, જે રીતે આ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાના સમાચાર સામે આવી રહ્યા છે, શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે આને લઈને? ચોક્કસથી ધોરલ, જે રીતના જોવા જઈએ કે સાગર વાવાઝોડું જે જોવા મળ્યું છે તેને લઈને અત્યારે હાલ ઓમાન તરફ આ સમગ્ર વાવાઝોડાની અસર જોવા મળી છે, જેથી કરીને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરી દેવામાં આવી છે કે ખાસ કરીને જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર પર જે માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે. અને આ જે ઓમાન તરફ જે વાવાઝોડું છે, સાગર જે વાવાઝોડું, ગુજરાતને ખૂબ જ ઓછું અસર કરશે તેવું પણ હવામાન વિભાગનું માનવું છે. પરંતુ 2 નંબરનું જ્યારે સિગ્નલ દરિયા કિનારા વિસ્તાર પર જ્યારે 2 નંબરનું સિગ્નલ અપાવવામાં આવ્યું છે, જે સંકેત આપે છે કે ખાસ જે માછીમારો છે જે દરિયો ખેડતા હોય છે અને વિશિષ્ટ 25-25 દિવસ સુધી જે દરિયામાં રહેતા હોય છે અને જે ઓમાન તરફ જે ખાસ કરીને માછીમારો જે જહાજ લઈને જતા હોય છે તેમના માટે આ સંકેત આપતો આ સાગર વાવાઝોડું અસરકારક રહેશે તેવું હવામાન વિભાગનું માનવું છે. મિતેશ, ખાસ કરીને આપ જણાવી રહ્યા છો કે ગુજરાતને ઓછું પ્રભાવિત કરી શકે છે આ વાવાઝોડું, પરંતુ અન્ય કયા રાજ્યો આ વાવાઝોડાના ચપેટમાં આવી શકે છે? જે રીતના અત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી છે અને તેમનું માનવું છે તે મુજબ ગુજરાતનો જે આખો દરિયા કિનારો વિસ્તાર આવ્યો છે તેને અસર નહીં રહે, સાથે જ બોમ્બે કે પછી તમિલનાડુને ભારતને આ અસર નહીં રહે. ઓમાન તરફ આ વાવાઝોડું જ્યારે અત્યારે જોવા મળી રહ્યું છે તે દિશામાં વધુ અસર જોવા મળી રહી છે. હવે આ વાવાઝોડાની જે સ્પીડ છે તે સ્પીડને પણ લઈને અત્યારે કઈ તરફ પવનો જઈ રહ્યા છે તેને લઈને આગામી 48 કલાક સુધી તેની અસર રહી શકે છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે ચોક્કસથી કેવું કેટલા વિસ્તારને અસર કરશે ભારતને તે કેવું હાલ કહેવું મુશ્કેલ બની રહ્યું છે. બિલકુલ મિતેશ, આભાર તમામ જાણકારી માટે. તો ગુજરાતના પોર્ટ પર 2 નંબરનું જે સિગ્નલ છે તે લગાવી દેવાયું છે. પોરબંદરના બંદર પર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ GMB સાવચેતીના ભાગરૂપે બુધવારથી 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું. એડનના અખાતમાં ડીપ ડિપ્રેશન સર્જાતા પોરબંદરના બંદર પર આ સિગ્નલ લગાડવામાં આવ્યું. એડનથી લગભગ 540 કિલોમીટર પૂર્વી અને 420 કિલોમીટર સ્કોટ્રા આઇલેન્ડના પશ્ચિમ ઉત્તર પશ્ચિમના ભાગે આગામી 24 કલાક દરમિયાન ડિપ્રેશન વધુ તીવ્ર થવાની શક્યતા છે, જેમાં પવનની ઝડપ 65 કિલોમીટર પ્રતિ કલાક જેટલી થઈ શકે છે. જેથી આ અંગે માછીમારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ગલ્ફ એડન અને આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ સેન્ટ્રલ અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં માછીમારી કરવા ન જાય. હાલ તો પોરબંદરના બંદર પર આ ડિપ્રેશનની કોઈ અસર થવાની શક્યતાઓ જે છે તે નહિવત છે. અમરેલીના જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે અને દરિયામાં પવનની ગતિ વધી શકે તેની શક્યતા છે. ફિશરીઝ વિભાગ દ્વારા તકેદારી રાખવા એલર્ટ જાહેર કરી દેવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવાઈ છે. અરબી સમુદ્રમાં સાગર નામનો ચક્રવાત સક્રિય થયો છે. અનેક વિસ્તારો જે છે તેને એલર્ટ પણ મૂકી દેવામાં આવ્યા છે. દરિયામાં પવનની ગતિ વધી શકે છે. ફિશરીઝ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે એલર્ટ જાહેર કરી દેવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવાઈ છે. અમરેલીના જાફરાબાદ બંદર પર પણ 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અનેક પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સાગર નામનું વાવાઝોડું સક્રિય થઈ ગયું છે ત્યારે ગત રાત્રે જાફરાબાદ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.
આ જે વાવાઝોડું છે તેની સક્રિયતા વધુ જોતા તંત્ર પણ ચોકંદુ થઈ ગયું છે અને આજે બપોરે જાફરાબાદ પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી ગઈ છે. તો હવે કરીશું વાત તપતા ગુજરાતની. રાજ્યમાં દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર છવાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સમગ્ર ગુજરાતમાં અનુભવાઈ છે. તાપમાનનો પારો 43ને પાર તો થયો જ છે, સાથે જ ગરમ સૂકા પવનોએ લોકોની હાલત ખરાબ કરી નાખી છે. પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ પવનોએ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે કંડલા એરપોર્ટ પર 45.3 ડિગ્રી સૌથી વધુ તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 43.2 ડિગ્રીએ તાપમાન પહોંચતા હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટમાં પણ 43.5 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો અમિત રાજપૂત અમારા સહયોગી છે વધુ વિગતો સાથે. અમિત, જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે અને ખાસ કરીને અમદાવાદની જો વાત કરવામાં આવે તો ગરમ અને સૂકા પવનો જે રીતે ફૂંકાઈ રહ્યા છે, અમદાવાદીઓ હવે ગરમીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે, અમિત આપની પાસેથી જાણવા માંગીશું અમદાવાદમાં શું પરિસ્થિતિ. તોરલ, અમદાવાદના આકાશમાંથી પણ જે અગનજ્વાળાઓ છે એ વરસી રહી છે. અમદાવાદનો ટેમ્પરેચર જે છે એ 44 ડિગ્રીની આસપાસ જે પ્રકારથી જોવા મળે છે, એ પ્રકારથી આજે પણ અમદાવાદનો ટેમ્પરેચર જોવા મળી રહ્યો છે. અને સૌથી અગત્યની વાત એ છે તોરલ કે અમદાવાદ શહેરની અંદર જે જ્યારે આ પ્રકારથી ગરમી ઘેર વર્તાવી રહી છે ત્યારે અહીંયા નિઃશુલ્ક છાશ વિતરણનું કેન્દ્ર જે છે, આપ જોશો કે અહીંયા નિઃશુલ્ક છાશ વિતરણ થઈ રહી છે. અને આ લોકો જે તડકામાં ખાસ કરીને જ્યારે નીકળી રહ્યા છે, પોતાનું કામ છે, મજબૂરીવશ નીકળી રહ્યા છે, ત્યારે આપ જોશો કે નિઃશુલ્ક છાશ વિતરણ આ અમદાવાદ શહેરની અનોખી વાત છે કે અમદાવાદ શહેરની અંદર આ પ્રકારથી નિઃશુલ્ક છાશ વિતરણનું કેન્દ્ર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે કે લોકોને નિઃશુલ્ક છાશ આપવામાં આવે. જે લોકો અહીંયા છાશ લઈ રહ્યા છે અને ખાસ કરીને આ એ લોકો સાથે અમે વાતચીત કરીશું કે જે ગરમી પડી રહી છે, ગરમીને લઈને તે કેટલા પરેશાન છે, છતાંય મજબૂરીવશ તેમને જ્યારે અહીંયા નીકળવું પડી રહ્યું છે. આપ ક્યાંથી આવ્યા છો અને ગરમી કેટલી પડી રહી છે? અમે આનંદનગર ક્રોસ રોડથી આવ્યા છીએ. ગરમી અત્યારે 46 કે અંદર આજુબાજુ છે અને બહુ જ ગરમી છે. ઠંડી છાસ આ એક સારી સેવા છે, મફત અમદાવાદના લોકોને એક સારું એવું માધ્યમ મળી રહ્યું છે કે જે ગરમી સામે એક રક્ષણ પૂરું પાડે છે. ગરમી સામે રક્ષણ પૂરું પાડવાની વાત છે, બીજા લોકો સાથે વાત કરીશું. દાદા, આપ ક્યાંથી છો અને કેટલું ગરમીનો પારો ખૂબ છે, અહીંયા છાશ વિતરણ થઈ રહ્યું છે? હું રાજકોટથી આવું છું અને અત્યારે 45-46 ડિગ્રી તાપમાન છે. અને ભાઈ, જે છાશ વિતરણ કરે ખરેખર એક સારું કાર્ય છે અને આવું કાર્ય હોવું જોઈએ એવું મારું માનવું છે. તોરલ, માનવતાની વાત છે, અહીંયા જે લોકો છાશ વિતરણ કરી રહ્યા છે તે લોકો સાથે વાત કરીશું. આ છાશ વિતરણનું કેન્દ્ર જે આપે રાખ્યું છે, કેટલી છાશ 12 થી 4 વચ્ચે આપની નીકળે છે અહીંયા? લગભગ 500 લિટર જેવી છાશ જાય છે અને 11:30 થી ચાલુ કરીને 3:30 સુધી ચલાવે છે અમે. આ દરરોજની આ પ્રક્રિયા છે અને આ કન્સેપ્ટ કઈ રીતે આપને ખ્યાલ આવ્યું? આ ગરમી જોઈને અમને એવો વિચાર આવ્યો કે હવે પબ્લિકને કંઈક ઠંડક આપવી જોઈએ, તો અમે ઇનિશિયલી ચાલુ કર્યું. પછી લોકોનો રિસ્પોન્સ સારો રહ્યો એટલે હવે કોન્સ્ટન્ટ વરસાદ આવે ત્યાં સુધી ચાલુ રાખવાના. તોરલ, વરસાદ આવે ત્યાં સુધી ચાલુ રાખવાની વાત છે. આપ જોશો કે અહીંયા કતારબદ્ધ રીતે લોકો છાશનું વિતરણ જે થઈ રહ્યું છે તેનો લાભ લેવા માટે, કારણ કે આકાશમાંથી જે પ્રકારથી અગનજ્વાળાઓ વરસી રહી છે તેની સામે સરબત કે છાશ આ પ્રકારનું વિતરણ જે છે એ જ કામ આવી શકે છે. બીજા લોકો સાથે વાત કરીશું. આપ ક્યાંથી છો અને ગરમી જે પડી રહી છે, ખાસ કરીને આ ગરમીની અંદર નિઃશુલ્ક છાશ
કેટલું રાહત મેળવી રહ્યા છો? અમદાવાદ નો જ છું, ગરમી અગનવાળા બહુ જ છે, 44 ડિગ્રી ગરમી છે, તો છાશ પીવાથી તબિયતને થોડી આરામ રહેશે, ઠંડક રહેશે. છાશ પીવાથી આરામ રહેશે, ઠંડક રહેશે. બીજા લોકો સાથે વાત કરીશું. ગરમીથી બચવા માટે છાશ અને એનું વિતરણ થઈ રહ્યું છે, પણ સૌથી અગત્યની વાત છે આ ગરમીમાં નીકળવું કેમ પડી રહ્યું છે, કામ શું એવું છે? રિક્ષા ધંધો કરીએ છે અને આવું બોલે છે છાશ પી લે ઉપર શરીર સારું રહે છે. ધંધો છે રિક્ષાનો, તડકામાં તો નીકળવું પડે સાહેબ, અને આવી સેવા મળે છે એનો લાભ લઈએ છીએ. તોરલ, અમદાવાદની વાત છે ને, અમદાવાદમાં આ પ્રકારથી જે પ્રકારથી નિઃશુલ્ક સેવા છાશની મળી રહી છે, લોકો તેનું લાભ ઉઠાવી રહ્યા છે. અને અમદાવાદના માર્ગોની હું વાત કરું તો આપ જોશો કે આ આનંદનગર રોડ જે છે અમદાવાદનો, આનંદનગર રોડ ખાતે જે પ્રકારથી લોકો અહીંયા આવી રહ્યા છે ને, ખાસ કરીને અહીંયા જ્યારે છાશ વિતરણ કેન્દ્ર જ્યારે એ લોકો જોતા હોય છે ત્યારે અહીંયા તેમની ગાડી વિધિવત રીતે અહીંયા રોકાઈ જાય છે અને આ લોકો અહીંયા નિઃશુલ્ક છાશ વિતરણનું જે લાભ લઈને ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તોરલ, બિલકુલ અમિત, આભાર તમામ જાણકારી માટે. તો જે રીતે અમદાવાદમાં ગરમીનો પારો વધી રહ્યો છે, ઓરેન્જ એલર્ટ આ તરફ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ, રજા આપશો. નમસ્કાર.